ફક્ત કોઈના આવવાથી જ જિંદગીમાં ખુશ રહેવાય એવું નથી સાહેબ, અમુક પનોતી જતી રહે ને તો એ જિંદગીમાં જલસા જ છે. આ સમયમાં પ્રેમમાં ભરોસો ગોતો છો તો ભોળા છો તમે, ઝેરની શીશીમાં દવા ગોતો છો. જો જાનુ ચીકુ સોના બાબુ બધું ઇનબોક્સમાં કરો છો તો ઝઘડો થાય ત્યારે સ્ટેટસનું લોહી કેમ પીવો છો? છોકરીઓનો મેકઅપ અને છોકરાઓના દારૂ ચડી જાય ને એટલે બંને ઇંગ્લિશ જ બોલે સટાસટ. છોકરાઓની જિંદગીમાં જીવું કે મરું એવા બે જ ઓપ્શન બાકી હોય ને ત્યારે દારૂની બાટલી એમના માટે ભગવાનના જેમ પ્રગટ થઈ જાય છે. દાઢીવાળી વધારવાથી એમ ગર્લફ્રેન્ડ બની જાય, આવા વેમમાં તો કેટલાય છોકરાઓ આદિમાં લગ્ન કરીશ. આપણા મુકા કાકાએ પહેલા જીઓ એટલું સસ્તું આલ્યું, એટલું મફતમાં આલ્યું ને કુણીએ એવો ઘોડ ચટાડ્યો ને જેટલો આવ્યું એટલો અમે જીઓ લાયા અને આવું એવું મોઘું કરી નાખ્યું ને કુણી વળાય નહીં ઘોડ ચટાય નહીં. છોકરીઓ 1000 રૂપિયાનો મેકઅપ કરાવીને આવે ને તો ચૂડેલ જેવી લાગે ચૂડેલ જેવી, અને છોકરાઓ ખાલી 30 રૂપિયાની દાઢી કરાવીને આવે ને એમાં તો બોસ હીરો જેવા લાગે હીરો જેવા. પારકી સ્ત્રીનું સન્માન કઈ રીતે કરવું એ તો કોઈ રાવણ પાસેથી શીખે સાહેબ, બાકી આજના જમાનાના લોકો તો દૂધ પીતી દીકરીને પણ બાકી નથી રાખતા. બધા ગુજરાતી બૈરાઓનો કોમન ડાયલોગ એ તો હું છું ને એટલે ટકી, બીજી વાત તો ખબર પડી જાત. ઓવર. આજે આ ડુંગળી મનમાં બહુ મલકાતી હતી, મેં કીધું કેમ આટલું બધું આવીશ મન કે આજ સુધી તમે મારા સૂત્ર કાઢે ઓ હું તમારા સૂત્ર કાઢું. ભગવાનનું દીધેલું બધું છે, ડોલ છે, ડબલું છે, પાણી છે, બસ નાવાની હિંમત જરાય નથી ના.